મોર શબ્દ સાંભળીને જ તેની મધુર ગુંજ જાણે કે કાન સુધી આવી પહોંચી હોય તેવો અહેસાસ થાય. નૃત્ય કરતા મોર, કળા કરતા મોર જોવાનો પણ એક લહાવો હોય છે. પરંતુ ભરૂચના કાળી તલાવડી વિસ્તારમાં આ લહાવો રોજિંદા જીવનનો જો હિસ્સો બની ગયો છે. એક તરફ શહેરો અને ગામોમાં રાષ્ટ્રીય પક્ષી મોર ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે ભરૂચના કાળી તલાવડી વિસ્તારના લોકો માટે બારે માસ મિત્રની જેમ નજરે પડે છે. આ વિસ્તારમાં મોરની વધુ પ્રમાણમાં વસ્તી વિસ્તારના લોકો માટે ગૌરવની બાબત બની છે. ઘરના દરવાજા, વિસ્તારના માર્ગો અને આસપાસના વૃક્ષ મોરથી હર હંમેશ આ વિસ્તારની શોભા વધારતા જોવા મળે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભરૂચ શહેરના નર્મદા નદી કિનારે આવેલું કાળી તલાવડી વિસ્તાર રાષ્ટ્રીય પક્ષી મોરના મધુર વૃંદથી ગુંજી ઉઠે છે. બારે માસ આ વિસ્તારમાં જોવા મળતા મોર અહીંયાના લોકો સાથે મિત્રની જેમ વસવાટ કરે છે. લોકો પણ મોરને દાણા અને ખોરાક ખવડાવે છે. કેટલાક ગામોમાં કુકડાની ગુંજથી સવાર થાય છે ત્યારે અહીંયા મોરના મધુર વૃંદથી લોકોનો સૂરજ ઉગે છે અને આથમે છે. બિંદાસ અંદાજમાં આ વિસ્તારના વૃક્ષ, રસ્તાઓ અને મકાનો વચ્ચે બારે માસ મોર જોવા મળતા હોય છે. આ વિસ્તારના લોકોમાં જાણે કે મોરના મધુર ટહુકા ન સાંભળે ત્યાં સુધી તેઓની સવાર થતી નથી. એક તરફ મોરની પ્રજાતિ શહેરો અને ગામોમાં ઓછી થઈ રહી છે, ત્યારે આ વિસ્તારમાં જોવા મળતા મોરના ઝુંડને નિહાળવા માટે લોકો પણ દૂર દૂરથી આવતા હોય છે. એ વિસ્તાર નજીક જ જિલ્લા સમાહર્તા, જિલ્લા પોલીસ વડા તેમજ ઈદગાહ મેદાન, ત્રણ ખુરશી, ગેલાની કુવા જેવા વૃક્ષોથી ભરપૂર ખુલ્લા નયનરમ્ય સ્થળ હોવાથી બારે માસ મોર અહીં વસવાટ કરે છે. એક તરફ કેમિકલ ઉદ્યોગોનું પ્રદૂષણ અને નદીમાં મીઠા જળ ઓછા હોવાના કારણે અનેક પશુ પક્ષીઓ પર તેની અસર વર્તાઈ રહી છે, ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરની સાર સંભાળ અને કાળજી રાખવા માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ વોર્ડના કર્મીઓ બારે માસ એક્શનમાં હોય છે અને નાનકડી ઈજા પણ મોરને પહોંચે તો તેવા મોરને સારવાર આપી તેઓનું રક્ષણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાની અંદર ઘણા સમયથી રાષ્ટ્રીય પક્ષી મોર રહેણાંક વિસ્તારોમાં બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે, એક આનંદની વાત છે. હાલ અમારા વન વિભાગનો સર્વે તેમજ જીવદયા પ્રેમીઓના સર્વે, એનિમલ વેલફેર બોર્ડના મેમ્બરોને એક મોટા સર્વે બાદ 3-4 વિસ્તારને લોકેટ કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચ DSP ઓફિસ પાસે કાળી તલાવડી એક વિસ્તાર છે, ત્યાં પણ બહુ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર બિલકુલ સુરક્ષિત રીતે હરીફરી રહ્યા છે, એની પ્રજાતિ પણ વધી રહી છે. બીજો વિસ્તાર છે રાજપૂત છાત્રાલય સેવાશ્રમ હોસ્પિટલની સામેનો વિભાગ છે. ત્રીજું છે GNFC ટાઉનશીપની અંદર પણ બહુ સારી અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોર જોવા મળી રહ્યા છે. આ એક ખુશીનો વિષય છે જીવદયા પ્રેમી અને વન વિભાગ માટે. હાલ વાતાવરણની અંદર જે પ્રદૂષણ અને ઝેરી કેમિકલોની મોટી અસરના કારણે, ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે વન્યજીવોના વિનાશ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. કેમિકલના દૂષિત પાણીથી ઘણીવાર ખેતરોની અંદર ઝેરી રાસાયણિક કેમિકલવાળા દાણા નાખવાથી પણ આવા વન્યજીવોના મૃત્યુ થાય એવા કિસ્સાઓ બન્યા છે. પહેલાં શું સામાન્ય રીતે ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જ મોર જોવા મળતા હતા, પણ હાલ હવે એ પણ ગામડાઓમાંથી લુપ્ત થઈ ગયા છે. આધુનિકરણ જે પ્રમાણે થઈ રહ્યું છે અને એની અસરના કારણે વન્યજીવોની પ્રજાતિ જોખમમાં આવી ગઈ છે. તો વન વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર અને આની અંદર એક્સપર્ટો જે છે એ બહુ જ ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને કામ કરી રહ્યા છે. હાલ ભરૂચ શહેરની અંદર જે વિસ્તારો મેં હમણાં જણાવ્યા મુજબ કાળી તલાવડી છે, રાજપૂત છાત્રાલય છે અને GNFC ટાઉનશીપ છે, રાષ્ટ્રીય પક્ષી મોર સુરક્ષિત રીતે હરીફરી રહ્યા છે અને એમને બચાવવા માટેના જે કંઈ પ્રયાસો વન વિભાગને NGO તરફથી કરવામાં આવે છે એ ચાલી રહ્યા છે. સ્થાનિક રહીશો પણ રાષ્ટ્રીય પક્ષીને બચાવવા માટે, એના ખોરાક પાણીની અને રહેઠાણની વ્યવસ્થા માટે, સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે, જાગૃત રહે છે. કોઈ વાર અછિનીય બનાવ બને છે કે કોઈ રખડતા શ્વાન તરફથી કે કોઈ બીજા કારણસર એને ઈજા થાય છે, હુમલો થાય છે, તેવા સંજોગોમાં સ્થાનિકો અને જીવદયા પ્રેમી વન વિભાગને સંપર્ક કરી
રેસ્ક્યુ કોલ આપે છે અને વન વિભાગની ટીમ, એનજીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈ રાષ્ટ્રીય પક્ષી બોરને સ્થાનિક વેટરનરી ડૉક્ટર પાસે સારવાર કરાવી વન વિભાગના અંદર ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.